ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં મેઘતાંડવે ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં મેઘતાંડવ ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેતરોમાં ધોવાણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ વાવેલ મગફળીના કોટા સહિત મગફળીના વાવેલ બી બહાર નીકળી ગયા છે। ચોમાસુ પાકોનું વાવેતર ઉત્સાહભેર કર્યા બાદ અતિભારે વરસાદના કારણે ખેતરોમાં નુકસાની જોવા મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। છેલ્લા 48 કલાકમાં 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ખેતરો ફેરવાયા નદીમાં। પોતાનો મહામૂલો ચોમાસુ કૃષિ પાક વરસાદી પાણીમાં ડૂબી જતાં ખેડૂતો ઘેરાયા છે। ગંભીર પરિસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જગતનો તાત ચિંતાતુર બન્યો છે। ખેડૂતોએ વાવેતર મગફળીનું વાવેતર એરે ન જાય તેથી ખેડૂતો ચિંતિત છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘ સવાર થઈ રહ્યો છે, ત્યારે સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનારમાં વધારે વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાની જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે પણ વળતરની માંગ કરી રહ્યા છે। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।